गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? સારું છે ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી વિષય 4 સી ભૂવે ભક્રો ફાગે બધા વિદ્યાર્થીઓને કીધું તો કે વાર્તા વાંચી લેવાની છે. ચોપડીની અંદર આપણે જોઈશું પેજ નંબર 7. એમાં વાર્તાના આધારે આપણે સવાલના જવાબો જોવાના છે. તમને બધા વિદ્યાર્થીઓ પર વિશ્વાસ છે કે વાર્તા તમે સારી રીતે વાંચી લીધી હશે, એટલે જવાબ આપવામાં કોઈને પણ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. સમજાય છે? વાર્તા વાંચી લીધી છે? વાંચી લીધી કે નહીં? સિંહનું બચ્ચું હતું, એનું શું નામ હતું? નાનીઓ. અને બકરીના બચ્ચાનું નામ મોટીઓ. બેમાંથી કોણ વધારે હોશિયાર હતું? બકરીનો બચ્ચું મોટીઓ. સમજાય છે? વાર્તા જો વાંચી લીધી હોય તો આપણે ચોથા પાઠની અંદર પેજ નંબર 7 ઉપર જે વાતચીત આપેલી છે એમાં સવાલના જવાબો જોવાના છે. પેન્સિલ તમારા હાથમાં રાખવાનું છે. પેજ નંબર 161 ઉપર પણ આપણે એ વાર્તા ઉપરથી સવાલના જવાબો લખીશું. ત્યાર પછી પાછળ પણ વાર્તાના આધારે આપેલું છે. પેજ નંબર 62-63 એમાં પણ આપણે એ જોવાનું છે. પાના નંબર 64 ઉપર પણ વાર્તા ઉપરથી જે સવાલો છે એ સવાલ આપણે જોઈશું. તો હવે બધા વિદ્યાર્થીઓ શું કરવાનું છે? પેજ નંબર 60 ચોપડીમાં ખોલવાનું છે. બધા વિદ્યાર્થીઓનું ધ્યાન ચોપડીમાં હોવું જોઈએ. હાથમાં પેન્સિલ રાખવાની છે. જ્યાં થોડું લખવાનું આવશે એ આપણે લખીશું. સમજાય છે? ચલો પુસ્તક ખોલો પેજ નંબર 60 અને પુસ્તકમાં આપણે જોઈશું. ચાલો આપણે વાતચીતની અંદર પ્રશ્નો જોઈએ. શું આપેલું છે? વાર્તા તમે બરાબર વાંચી લીધી છે. તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? હવે આ જે પ્રશ્ન આપેલા છે એ આપણે પોતાની રીતે લખવાના છે. પોતાની રીતે આપણે તમે સિંહણ હોત તો. કોને પ્રશ્ન કર્યો છે? આપણને પ્રશ્ન કર્યો છે કે તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? ચાલો વિદ્યાર્થી મિત્રો વિચારો જોઈએ. આપણે સિંહણ હોઈએ તો શું કરીએ? છેલ્લે આપણે બકરાને નાની મોટી શિક્ષા કરી હોત, બને ને એવું? છેલ્લે આપણે બકરાને શું કર્યું હોત? નાની મોટી શિક્ષા કરી હોત. અલગ અલગ જાતિના પ્રાણીને સાથે રહેતા રમતા તમે જોયા છે, તમારો અનુભવ કહો. સ્વાધ્યાયપોથીની અંદર સવાલ જવાબ આવી જાય છે અને જેટલા સ્વાધ્યાયપોથીમાં સવાલ જવાબ ન હોય એ પાકી નોટમાં આપણે લખીશું બોર્ડ ઉપરથી. તો અત્યારે ફક્ત તમારે સમજવાનું છે, કોઈએ લખવાનું નથી. ચોપડીમાં જગ્યા પણ આપેલી નથી. તો બોલો, અલગ અલગ જાતિના પ્રાણીને સાથે રહેતા રમતા તમે જોયા છે, તમારો અનુભવ કહો. અત્યારે શેરીમાં રહીએ છીએ. શેરીમાં તો આપણે શું જોઈએ? બિલાડી, કૂતરા, ગાય જોઈએ કે નહીં? અને નાના પ્રાણીઓમાં ઉંદરને જોઈએ, ખિસકોલીને જોઈએ, જોઈએ કે નહીં? બીજા બધા પ્રાણીઓને આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ છીએ. સમજાય છે? તો એમાં આપણે પોતાનો અનુભવ લખવાનો છે. તો આપણે લખી શકીએ કે મેં કૂતરો, બિલાડી અને ગાય મારી શેરીમાં સાથે રમતા જોયા છે, પણ તે કદી ઝઘડતા નથી. આપણે રોટલી કે રોટલીનું બટકું મૂકીએ તો એ લોકો સંપીને ખાઈ લે છે. કૂતરા કદાચ ઝઘડી પડે છે. તો કૂતરો હોય, બિલાડી હોય, ગાય ત્રણેય પ્રાણીઓ અલગ છે, પણ એ લોકો ક્યારે ઝઘડતા નથી. સાથે રહેતા અને સાથે જ ફરવા જતા પણ જોયા છે. તમને તમારો અનુભવ હોય એ રીતે તમારે લખવાનો. તમે કૂતરા, બિલાડી, ગાય, ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો ત્યારે શું શું કરો?
આપણે કૂતરાને રમાડીએ છીએ, બિલાડીને રમાડીએ છીએ, ગાય કરતાં ગાયનું વાછરડું હોય એને આપણે રમાડીએ છીએ. ભેંસ તો ખાસ બહુ જોવાની મળતી નથી, કેમ કે ભેંસ શેરીમાં આવતી નથી. તો એને આપણે રમાડીએ છીએ ત્યારે શું શું કરીએ છીએ, તો આપણે એને રમાડવાનું હોય ત્યારે પ્રેમથી તેના શરીર ઉપર હાથ ફેરવીએ. ફેરવીએ કે નહીં? આપણે પ્રેમથી એના શરીર ઉપર હાથ ફેરવીએ, તેમને ખોરાક પણ આપણે ખવડાવીએ છીએ. ગાય આપણે આંગણે આવીને ઊભી રહી છે, રોજ સવારે સાંજે આપણે બારણે આવીને ઊભી રહી છે, તો આપણે એને રોટલી આપીએ કે નહીં? અને સાથે પગે પણ લાગી લઈએ, એના શરીરને પસવારી પણ લઈએ છીએ. મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ. શા માટે? આપણાથી મોટા ભાઈ છે કે આપણાથી મોટી બહેન છે તો એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પણ શું કામ? જો આપણા મોટા ભાઈ કે બહેન હોય તો એની આજ્ઞા આપણે માનવી જોઈએ, કારણ કે તે આપણા હિતની હોય છે. આપણે એનું માન રાખવું જોઈએ, આપણા હિતમાં છે. આપણે શીખવાડે, આપણે કંઈક પૂછે, કંઈક પ્રશ્ન હોય, તમને શું જોઈએ, શું થાય છે, પૂછે કે નહીં? આપણું મોઢું પડેલું હોય તો પણ એને ખબર પડી જાય છે કે આને કંઈક પ્રોબ્લેમ છે. તો શું કહેવાય છે, મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ, કારણ કે તે આપણા હિતની હોય છે. તમે કોનું કોનું કહ્યું માનો છો? કેમ? આપણે કોનું કોનું કહ્યું માનીએ છીએ અને શા માટે? કેમ? તો આપણે માતા પિતા કે શિક્ષકનું કહ્યું માનીએ છીએ, કારણ કે તેમની દરેક વાત અમારા હિતની હોય છે. આપણે અત્યારે ઘરે છીએ પણ આપણે કહીએ ને મમ્મી પપ્પાને આપણે કહ્યું માનીએ છીએ, પણ ઘણીવાર મમ્મી આપણને કંઈક કામ નાનું એવું આપણાથી થાય એવું કામ આપણને સોંપે તો આપણે ચોખ્ખી ના પાડી દઈએ છીએ. આપણા મનની અંદર આળસ હોય છે એટલે આપણે ના પાડી દઈએ છીએ. કેટલાક બાળકો શું કરે છે, મમ્મી પાસે સામેથી કામ માંગે છે. માંગે છે કે નહીં? કેટલાક બાળકો એવા હોય છે કે મમ્મી પપ્પા સામું બોલી પણ જાય છે, એને આંગળી પણ ચીંધે છે, એને ટુકારે પણ છે. આવું કરવું જોઈએ ના. આપણે મમ્મી અને પપ્પાનું માન રાખીને એમને માનવું જોઈએ, સમજાય છે? એટલે આપણે મમ્મી પપ્પા જોડે ક્યારે પણ ઝઘડો કરવો જોઈએ નહીં. ચલો હવે આપણે સામેના પાના પર જોઈએ. સૂચના આપેલી છે, તમે વાર્તા સાંભળવાની મજા માણી. હવે વાર્તાને યાદ કરતા કરતા એક શબ્દમાં પ્રશ્નના જવાબ લખો. એક શબ્દમાં પ્રશ્નના જવાબ લખવાના છે. હાથમાં પેન્સિલ રાખવાની છે, મારી સાથે તમારે પણ લખવાનું છે. ચલો જુઓ પહેલું વાક્ય. બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા. શું આવશે? ના, બંને એકબીજાના ભાઈ નહીં હતા. એટલે શું લખવાનું છે? ના. બે નંબરમાં જુઓ, લવારાને કોણે ઉછેર્યું? લવાર એટલે કોણ? બકરીનું બચ્ચું. તો લવારાને કોણે ઉછેર્યું? તો બોલો જોઈએ, કોણે ઉછેર્યું? સિંહણે. વાર્તા વાંચી છે ને, કોણે ઉછેર્યું? સિંહણે. આવું આપણને નાના નાના સવાલના જવાબ હોય તો જ્યારે પાઠ સમજવામાં આવે છે ત્યારે આપણને યાદ રહી જવું જોઈએ. ચલો ત્રણ નંબરમાં જુઓ, કોનું બચ્ચું શિકારી ન હતું? હવે વિચાર કરો, કોનું બચ્ચું શિકારી ન હતું? બકરીનું બચ્ચું. બકરી ક્યારે પણ શિકાર કરશે નહીં. તો આપણે શું લખવાનું છે? બકરીનું બચ્ચું. સમજાય છે? ચાર નંબરમાં જુઓ, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? ફરી એકવાર, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? બોલો જોઈએ, કોનું બચ્ચું નાનું લાગતું હતું? સિંહનું. સિંહનું બચ્ચું નાનું લાગતું હતું. પાંચ નંબરમાં જુઓ, આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો. માનવાચક શબ્દ કયો હતો? આપણાથી જે વડીલ હોય એ. બોલો જોઈએ, માનવાચક જેની આપણે આજ્ઞાનું પાલન કરીએ છીએ એ કયો શબ્દ હતો?
मोटा भाई, मोटा भाई आ शब्द आयो ने। तो आपणे जोयुं आगळ के मोटा भाई के बहेननी आज्ञा मानवी जोईए, शा माटे? तो मोटा भाई नो आपणे मान राखवो जोईए, ए मानवाचक शब्द कहेवाय छे। लखाय छे ने मारी जोड़े स्वाध्याय पोथीमां पण आवो सवाल आपेला होय तो आपणे समय मळे तेम तेम लखता जवानो। चलो आगळ जुओ, सूचना पहला वाँचवानी छे, वार्ताना आधारे वाक्य खरू के खोटू छे ते कहो। खरू होय तो सिंहनी जेम गर्जना करो अने कौंसमां हाउ लखो। खोटू होय तो बकरीनी जेम बोलो अने कौंसमां बे बे लखो। जे सिंहनी गर्जना माटे शब्द आपेलो छे शुं छे? हाउ ए शब्द छे। बकरी माटे आपेलो छे शब्द कयो छे? बे बे। समझाय छे? आ रीते आपणे लखवानो रहेशे। पहेलुं वाक्य जुओ, શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યો। શું આપેલું છે? શિકારીની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યો। તો બોલો જોઈએ શું આવશે, શું આવશે બોલો જોઈએ? હમ, શું આવશે? હમ, સમજાય છે? હવે આગળ જુઓ, બે નંબરનું વાક્ય, સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે। સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે, શું આવશે બોલો જોઈએ? હા, શું આવશે? હા। ત્રણ નંબરમાં જુઓ, બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે। ફરી એકવાર સમજો, બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે, બોલો ત્યારે શું આવશે? બોલો બોલો શું આવશે? હા, સમજાય છે? ચાર, બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું। બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધો। સ્વીકારી લીધું હા કે ના? હા ને, શું આવશે? હા, સમજાય છે? લખતા જવાનું, બોલતા જવાનું। ચલો આગળ જુઓ, પાંચ, થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું। થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું, ટાકાટોળ થઈ ગયો તો સરસ, શું આવશે? હા, ચલો આગળ જોઈએ, કડાવર બકરાને સિંહણ મોટાભાઈ કહેતી હતી। કડાવર બકરાને સિંહણ મોટાભાઈ કહેતી હતી, શું આવશે બોલો જોઈએ? બે બે। ચલો આગળ, એક વાર મોટિયો હાથીની પાછળ પડ્યો, બોલો મોટિયો હાથીની પાછળ પડે છે કે નાનીઓ? નાનીઓ, તો અહીંયા શું આવશે? બે બે। ચલો આઠ, મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો તે સિંહણને ન ગમ્યો। ફરી એકવાર, મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો તે સિંહણને ન ગમ્યો, શું આવશે
त्यार पछी नौ नंबर में जुओ, हाथीए नानिया ने भूक्को बोलावी दीधो। हाथीए नानिया ने भूक्को बोलावी दीधो। शू आवशे? बे बे। आगळ जुओ दसमो, बकरो जंगल माथी जतो रह्यो। बकरो जंगल माथी जतो रह्यो। वार्ता वाची छे ने तो बोलो जोईए शू आवशे? તમારે પણ મારી સાથે લખાઈ ગયું હશે। ચલો આગળ જુઓ, સૂચના વાંચો। બકરીના દુખી બચ્ચાએ ગર્જના કરી। બકરીના દુખી બચ્ચાએ ગર્જના કરી। એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું? તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લિપિ કરો, તથા વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય ત્યાં શબ્દ ફરતે ગોળ કરો। સૂચના બરાબર સમજાઈ ગઈ? ફરી એકવાર આપણે સૂચનાને જોઈએ। બકરીના દુખી બચ્ચાએ ગર્જના કરી, એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું? કેવું લાગશે તમને? સાચું લાગશે કે ખોટું? તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લિપિ કરો, તથા વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય ત્યાં શબ્દ ફરતે ગોળ કરો। ચલો એક નંબરમાં જુઓ, આજ્ઞા। શું આપેલું છે? આજ્ઞા। એમાં વાક્ય આપેલા છે અ અને બ। રાજાએ મંત્રીને આજ્ઞા કરી ચોર શોધી કાઢો। બ શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતુ છે। શું લાગ્યું તમને? શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તે બહુ મહેનતુ છે। આજ્ઞાની નીચે આપણે શું કરવાનું છે? લીટી કરવાની છે। જ્યાં શબ્દ ખોટી રીતે વપરાયો છે શોધવાનું છે, અને એની નીચે આપણે શું કરવાનું છે? લીટી કરવાની છે। સમજાય છે? ત્યાર પછી બીજા નંબરનું વાક્ય જુઓ, અનાદર। એમાં પણ અ અને બ આપેલું છે। સચિન ક્યારે ગુરુની આજ્ઞાનો અનાદાર કરતો નથી। બ ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો, આમ તેણે ભાઈનો અનાદાર કર્યો। વાક્ય રચના થાય છે કે નહીં? ના, તો અનાદરની નીચે આપણે શું કરવાનું છે? લીટી કરવાની છે। ભાઈ આવતા જ હેમંત ઊભો થયો, આમ તેણે ભાઈનો અનાદાર કર્યો। સમજાય છે? પાછળ આપણે જોઈએ, સૂચના આપેલી છે વાંચો। સૂચનામાં શું આપેલું છે? સૂચનાને આપણે વાંચીશું તો જ આપણને ખબર પડે કે સવાલમાં શું કહેવા માંગે છે। આપેલા પ્રશ્નો માટેનો જવાબ કૌંસમાંથી શોધો। આ જે પ્રશ્ન આપેલા છે એના માટેના જવાબ આપણે શેમાંથી શોધવાના છે? જે કૌંસમાં શબ્દ આપેલા છે એમાંથી। તમને જે તરત આવડી જાય એ ખાલી જગ્યા પહેલા ભરી લો। ચાલો જુઓ, શબ્દ કયા છે? ચોખવટ્ઠી, જીવની જેમ, હતાશા, જનુની, ઉશ્કેરાઈને, હસ્તપુષ્ટ, ભૂક્કો બોલી જાય, ખુશ, ખુશાલ। પહેલાં આપણે શબ્દને જોઈ લેવાના છે, ત્યાર પછી એક નંબરનું વાક્ય આપેલું છે એમાં જુઓ, મમરાના લાડવા પર ઢોકો મારીએ તો તેનું શું થાય?
बोलो जइए ममरा ना लाडू छे एनी ऊपर आपने ढोको मारी दईए तो शू थाय छे भूक्को बोली जाए શું થાય છે ભૂક્કો બોલી જાય મમરાના લાડુ આખા રહે છે રહેતા નથી કેમ કે ઢોકો આપણે મારીએ તો ભૂક્કો બોલી જાય તમારે સાથે લખવાનું છે કે મમરાના લાડવા પર ઢોકો મારીએ તો તેનું શું થાય ભૂક્કો બોલી જાય બીજા નંબરમાં જુઓ જો તમે દરરોજ દૂધ લીલા શાકભાજી ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાવ તો તમે કેવા થઈ જાઓ આપણે રોજના દૂધ લીલા શાકભાજી ફળ એ બધું શું છે પૌષ્ટિક આહાર છે એમાંથી આપણને સારા એવા વિટામિન મળે છે શક્તિ આવે છે તો આપણે પૌષ્ટિક ખોરાક જ ખાવો જોઈએ તો શેમાંથી મળે દૂધ લીલા શાકભાજી અને ફળ સમજાય છે આપણે જમવા બેસીએ તો સાથે શું લઈએ દૂધ હવે લીલા શાકભાજીનો શાક બનાવ્યું હોય અને મમ્મી એમ કે કારેલાનું શાક છે તો આપણે ના પાડી દઈએ ગુવારનું શાક છે આપણે ના પાડી દઈએ બટેકાનું શાક છે આપણે હા પાડીને ખાઈએ પણ જ્યાં સુધી મોઢામાં બટકું નહીં મૂકે ત્યાં સુધી શાક કેવું બન્યું છે અને સ્વાદ આવશે નહીં ત્યાર પછી ફળ આપણે અમુક જ ફળ ખાઈએ છીએ પણ ફળ ખૂબ જ સારા હોય છે એટલે આપણે શું કરવાનું છે અત્યારે જેમ જેમ ઋતુઓ બદલાય છે એ રીતે ફળ પણ આવે છે તો ઋતુ પ્રમાણે આપણે ફળ પણ ખાઈ લેવા જોઈએ સમજાય છે તો પૌષ્ટિક આપણને ખોરાક મળે તો એ પૌષ્ટિક ખોરાક આપણે ખાઈએ તો આપણને આપણા શરીરમાં શું આવી જાય હષ્ટપુષ્ટ શક્તિ એટલી સરસ આપણું શરીર રહે કે ન પૂછો વાત તો કયો શબ્દ આપણે વાપરીશું અહીંયા હસ્તપુષ્ટ બીજામાં શું લખીશું હસ્તપુષ્ટ બકરીનો બચ્ચું જોઈને બકરાને કેવું હસ્તપુષ્ટ થઈ ગયો હતો સિંહણનો દૂધ પીને ત્રણ બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ જો આપણે બીજાને સમજાવવું હોય તો તેની સામે આપણે કેવી રીતે વાત કરવી જોઈએ બોલો જોઈએ ઉશ્કેરાઈને વાત કરવી જોઈએ ખુશખુશાલ સાથે વાત કરવી જોઈએ હતાશા સાથે વાત કરવી જોઈએ ના કેવી રીતે વાત કરવી જોઈએ ચોખવટથી કેવી રીતે ચોખવટથી બીજાને સમજાવવું હોય તો આપણી વાત કેવી હોવી જોઈએ એકદમ ચોખવટવાળી સમજાય છે ઘણા બધા આપણને ઉલ્લું બનાવી જાય કે નહીં આગળ જુઓ જગને કેવી રીતે વાત કરી જેથી મગન દરી ગયો ના જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો મેં એમ સમજી કે જગ એટલે આપણી દુનિયા વિશ્વ પણ એ નામ આપેલું છે શું નામ આપેલું છે કે જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો તો કેવી રીતે એને વાત કરી હશે કે બીજાએ ઉશ્કેરાને વાત કરી છે કેવી રીતે વાત કરી છે ઉશ્કેરાઈને વાત કરી છે ચલો આગળ જુઓ તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું કાગડાને તરસ લાગી હતી પણ કોઈ જગ્યાએ તેને પાણી મળ્યું નહીં તેથી તેને શું થયું હશે શું થયું હશે પોતે હતાશા એટલે નિરાશ થઈ ગયો હશે હતાશા શું આવશે હતાશા ચલો આગળ જુઓ તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો આપણે વધારે વસ્તુ ગમતી હોય તો આપણે તેને કેવી રીતે સાચવીએ જીવની જેમ કેવી રીતે સાચવીશું જીવની જેમ સમજાય છે આગળ જુઓ પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવો દેખાતો હતો
प्रवास में जवानी मंजूरी मिलता जुबे केव देखाता तो आपने पर प्रवास की मंजूरी मिली जाए तो आप के देखाइए खुश खुशहाल केव देखाइए खुश खुशहाल समझाई छे आनंद में आवी जाइए कि नहीं ए रीते चलो छेले आपेलू छे उदाहरण वाघ केव प्राणी छे तो केव छे जनुनी वाघ केव प्राणी छे जनुनी प्राणी छे समझाई छे चलो आगे आपणे जोईए सूचना आपेली छे अहीं आपणे जोवानुं छे आ आवता टास्कनी अंदर अहीं आपणे वीडियो पूरो करीए छीए आवता टास्कनी अंदर मळीशुं बाय विद्यार्थी मित्रों।